नमस्कार विद्यार्थियों, धोरण छ विषय विज्ञान पाठ सात वनस्पति की जानकारी मेळवी। विद्यार्थियों, आपणे आ पाठ शुरू करी दीधो छे, जेमां छेल्ले आपणे प्रकांड विषे माहिती मेळवी। आजे आपणे पर्ण विषे माहिती मेळवीशुं। तो पर्ण एटले वनस्पतिनुं पान अथवा तो वनस्पतिनुं पांदड़ुं जेने कहीए छीए। तो आ जे पर्ण छे એમાં શું વિશેષતા છે, એ શું કાર્ય કરે છે, કેટલા પ્રકારનું છે અને શું છે, એના વિશે આપણે માહિતી મેળવીશું। તો સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો કહું તો પર્ણ જે છે એને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે। કેમ? કારણ કે જેવી રીતે તમારા ઘરે તમારી મમ્મી રસોડામાં જમવાનું બનાવે છે ને, એવી જ રીતે વનસ્પતિ માટે જે ખોરાક છે એ આ પર્ણમાં તૈયાર થાય છે। એટલા માટે પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે। કારણ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે। એટલા માટે પર્ણ એ વનસ્પતિનું રસોડું કહેવાય છે। ત્યાર પછી તમે જુઓ, અહીંયા મેં એક પર્ણ દોર્યું છે જેમાં પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને પર્ણદંડ કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો આકૃતિમાં કે વનસ્પતિના જે ભાગથી આ પાંદડું જોડાયેલું છે તે ભાગને આપણે પર્ણદંડ કહીએ છીએ। અને પર્ણપત્ર એટલે શું? તો વનસ્પતિના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહેવામાં આવે છે। ત્યાર પછી શીરા એટલે શું? આપણી ભાષામાં કહીએ તો શીરા એટલે નાડી અથવા નસ અથવા રગ, પણ હું પર્ણ અને શીરાની વાત કરું છું। તમે કોઈ પણ પાંદડું લેજો, કોઈ પણ પર્ણ લેજો, એને અજવાળામાં અથવા નાઈ પાસે આ રીતે ધરી અને તમે જોશો તો એમાં ઘણી બધી શીરાઓ તમને જોવા મળશે। તો આ રીતે આ બધી જે છે એ શીરાઓ કહેવાય, જેમાં વચ્ચે એક છે એ મધ્ય શીરા કહેવાય છે અને આ રીતે આમાં ઘણી બધી શીરાઓ આવેલી હોય છે। તો પર્ણ ઉપર રહેલી રેખાઓને શીરા કહેવામાં આવે છે। ખ્યાલ આવે છે? ચલો, હવે અહીંયા કીધું છે કે શીરા વિન્યાસ એટલે શું? આ શીરા વિન્યાસ બે પ્રકારનો હોય છે, જેમાં શીરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાત, આ શીરાઓ દ્વારા પર્ણમાં જે ભાત અથવા રેખા જોવા મળે છે તેને શીરા વિન્યાસ કહે છે। આ શીરા વિન્યાસ બે પ્રકારનો હોય છે, એક તો સમાંતર શીરા વિન્યાસ અને બીજું જલાકાર શીરા વિન્યાસ। હવે જે પર્ણમાં શીરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તેવા શીરા વિન્યાસને સમાંતર શીરા વિન્યાસ કહેવામાં આવે છે। દાખલા તરીકે કેળનું પાન, મકાઈનું પર્ણ, આ બધું તમે જોશો ને તો ખબર પડશે એમાં કાં તો આડી લીટીઓ કાં તો ઊભી લીટીઓ એવી સમાંતર રેખાઓ જોવા મળે છે, તેને આપણે સમાંતર શીરા વિન્યાસ કહે છે। અને બીજો પ્રકાર છે જાલાકાર। તો જે પર્ણમાં જાળી જેવી રચના ધરાવતી હોય અને એવી શીરાઓ ગોઠવાયેલી હોય તેને જાલાકાર શીરા વિન્યાસ કહે છે। જેમ કે વડ છે, આંબો છે, પીપળો છે, આ બધાના પર્ણમાં જાલાકાર શીરા વિન્યાસ જોવાય છે। પર્ણની વાત કરું છું, પર્ણમાં એવા અલગ અલગ પ્રકારના પર્ણ તમને જોવા મળે છે, જેમ કે સાદુ પર્ણ, સંયુક્ત પર્ણ, પછી તરંગી કિનારી વાળું પર્ણ, ગોળાકાર પર્ણ। તમે દરેક વનસ્પતિનું અવલોકન કરશો તો તમને ખબર પડશે કે દરેક વનસ્પતિના પર્ણમાં પણ તમને ભિન્નતા જોવા મળે છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ બાષ્પોત્સર્જન। બાષ્પોત્સર્જન એટલે શું? તો બાષ્પનું ઉત્સર્જન કરવું, એટલે બાષ્પ એટલે કે વરાળ, વરાળ ઠંડી પડે એને પાણીના ટીપા સ્વરૂપે બાજે અને એ બહાર કાઢે। તો તમને ખબર છે કે વનસ્પતિનું પર્ણ જે છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે, કારણ કે વનસ્પતિના પર્ણની નીચેના ભાગમાં પર્ણરંધ્ર આવી ટપકાટપકાની રચના છે જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે અને આ પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિ વધારાનું પાણી બાષ્પ રૂપે ગુમાવે છે
અને એટલે જ આપણને ઘટાદાર વૃક્ષ નીચે ઠંડકનો અનુભવ થાય છે, કારણ કે દરેક વનસ્પતિના પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. હવે તમે ધ્યાનથી આ પાઠ વાંચશો તો વધારે ખ્યાલ આવશે. તો અહીંયા સરસ મજાનો મુદ્દો આપણે ભણ્યા કે પર્ણ એટલે શું. પર્ણ એટલે પાન અથવા પાંદડું, જેમાં બધી વિશેષતાઓ રહેલી હોય છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે પર્ણ અને વનસ્પતિનું રસોડું કહે છે. જેવી રીતે આપણને ખોરાક વગર કાર્ય કરવાની શક્તિ નથી મળતી, તેવી રીતે વનસ્પતિને પણ ખોરાક વગર વૃદ્ધિ અને વિકાસ થઈ શકતો નથી અને તે અડીખમ ઊભું રહી શકતું નથી. એટલે આ ખોરાક પણ અગત્યનો ભાગ ભજવે છે, જે વનસ્પતિ પર્ણમાં બનાવે છે અને પર્ણ ઉપર તૈયાર થાય છે. બરાબર છે? તો આજે આપણે પર્ણની સમજ મેળવી, આગળનું આપણે ફરી જોઈશું. અસ્તુ.